અરે આ મારો પ્રેમી ભક્ત અજમલ, અમારી રાસલીલા નિહાળતો નિહાળતો નિંદ્રાધીન થયો છે, તો ચાલ એને પોકળગઢ ને પાધર પહોંચાડી દઉં. હા, પોકળગઢ ના રાજા અજમલ ને મેં બે પુત્ર નું વચન આપ્યું હતું, તો ચાલ હું મોટા બંધુ બળદેવ ને બોલાવું. હું વાત કરવા માંગુ છું, માટે મને બે વચન ની જરૂર છે. અરે વીરા, એક ભાઈ ભાઈ સાથે વાત કરવી હોય એમાં વચન ની જરૂર ના હોય, અને તને વિશ્વાસ ના હોય તો જા વીરા, મારું વચન છે માટે વાત કર. હા બઢિયા બળદેવ, જો આપ વચન આપી ચૂક્યા હો તો પ્રથમ વચન ની વાત સાંભળો. કે મેં અજમલને બે પુત્ર નું વચન આપ્યું છે, માટે તમારે પુત્ર તરીકે રાજા અજમલ ની ઘરે અવતાર ધારણ કરવાનો છે. વીરા, અવશ્ય વીરા, વચન ની ખાતર હું અવશ્ય અવતાર ધારણ કરીશ. અને હા વીર, હવે જે હું બીજા વચન ની વાત કરું છું તે સાંભળ. કે જે મારો મૃત્યુ લોક ની અંદર અજમલ ને ઘરે અવતરણ થઈ રહ્યું છે, એમાં જે મેં અજમલ ને વચન આપ્યું છે કે મારા જેમાં ધારેલા કાર્ય તમામે તમામ પૂર્ણ થશે, પૂર્ણ થતા મારી અવધિ પૂરી થશે, અવધિ પૂરી થતા મારો સમાધિ નો સમય આવશે વીરા, અને જયારે એ સમય આવે ને ત્યારે વચન ને યાદ કરી મને પ્રેમથી રજા આપજે વીર. અરે વીરા, તે વચને બાંધી લીધા છે, પરંતુ હા અવશ્ય હું આ વચન ને યાદ કરી એ પણ રહસ્ય પૂરું કરીશ વીરા. હા વીર, તો આપણે આ દ્વારકાપુરી માતા પિતા છોડવાનો સમય આવી ગયો છે વીરા. અવશ્ય આવું
મારે મૃત્યુ લોક ની અંદર અવતાર ધારણ કરવાનો છે, તો રુક્ષમણી ને પણ સાથે રાખવા પડશે, માટે ચાલ રુક્ષમણી ને બોલાવો. કૃષ્ણ બોલા વૈ રુક્ષમણિયા, કૃષ્ણ બોલા વૈ રુક્ષમણિયા, તમે આવો સુખી રહો સતે. હે સ્વામી, અમને બોલાવવા એવા મારું શું કામ પડ્યા છે? હા સતે, બોલાવવાનું કારણ એક જ છે કે મારે મૃત્યુ લોક ની અંદર પોકળ ઘટના રાજા અજમલ ની ઘરે અવતાર ધારણ કરવાનો છે સતે. હા સ્વામી, જો તમે મૃત્યુ લોક ની અંદર અવતાર ધારણ કરી રહ્યા છો તો તમે આ અવતાર ની અંદર પણ અમને સાથે રાખજો. અવશ્ય સતે, તમને પણ હું સાથે રાખીશ. હા સ્વામી, મારા દિલ ની અંદર એક વાત છે, માટે સાંભળો. પૂછી શકો છો સતે. આવા મૃત્યુ રે મુકમારે ah
જ્યાં હું ત્રીજો અવતાર લેવા જઈ રહ્યો છું ત્યાં પણ હું તમને સાથે રાખીશ. તમારું અવતરણ મૃત્યુલોક ની અંદર ઉમરકોટ ના રાજા સોઢાની ઘરે થશે અને તમારું નામ નેતરદે રાખવામાં આવશે અને તમારું શરીર ખાડું કદરૂપું અને અષ્ટવકુ રાખવામાં આવશે જેથી તમારો શ્રીફળનો સ્વીકાર કોઈ રાજવી નહીં કરે અને શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ. સતી માટે આપ ઉમરકોટમાં સીધા આવો. સતી તમે ઉમરકોટમાં તારી ઉપર હું અસવાર થઈશ ગરુડ. મૃત્યુલોક ની અંદર તમારો હરજી ભાટી નો અવતાર થશે ભક્તરાજ. ત્યાં પણ હું તમને દર્શન અવશ્ય આપીશ. જય હો દ્વારકા, જય હો ભક્તરાજ. અને હા, આજે મારે આ દ્વારકાપુરી છોડવાનો સમય આવી ગયો છે, તો ચાલ હું પોકરણ સીધા હું દ્વારકાથી કૃષ્ણ હાલ્યા રે પોકરણ
પતિદેવ ને નમસ્કાર. હા પતિદેવ, દ્વારકાધીશ ના દર્શન કરી અને પાછા આવી ગયા છે. હા સતી, હું સાક્ષાત દ્વારકાધીશ ના દર્શન કરી અને પરત આવી ગયો છું. હા સતી, દ્વારકાધીશ સ્વયં મને આ બે ડાળીના પુષ્પો આપ્યા છે. એક ડાળીનો પુષ્પ જેમની આપણે 9 માસ સુધી પૂજા કરવાની છે, 9 માસે આપણી ઘેર પુત્રનું પ્રાગટ્ય થશે. અને જે બીજું પુષ્પ આપ્યું છે એમની આપ 6 માસ સુધી પૂજા કરજો, જેથી 6 માસે આપની ઘેર બાળકનું પ્રાગટ્ય થશે. સતી જય હો દ્વારકાધીશની જય. હું અવશ્ય કરીશ સ્વામી. રાજ્યની અંદર ગાયો ને ઘાસ અપાવો, પક્ષી ને ચણ અપાવો અને અન્ન ના ભંડાર ખુલ્લા મૂકી દેવો, જેવી તમારી આજ્ઞા. અને હા પ્રધાનજી, અદાસી ને દક્ષિણા આપી અને વિદાય કરો, જેવી તમારી આજ્ઞા. અને હા પ્રધાનજી, મહારાજ, રાજ્યમાંથી આપ પંડિતજીને બોલાવો, જેવી તમારી આજ્ઞા. પ્રાગટ્ય થયું છે, માટે તેમની રાશિ જોઈ તેમના નામ આપવાનું છે, માટે આપ એમની રાશિ જો. હા મહારાજ, અવશ્ય રાશિ.
આજ ફેલી રે અવશ્ય પંડિતજી, તેમનું નામ વિરમદેવ એવું લાગશું. પ્રધાનજી, જી મહારાજ, પંડિતજી ને દક્ષિણા આપી અને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. આજે હું પાણા ની અંદર કેમ પોટી શકું? મારા માતૃશ્રી પણ મહેલ માં નથી અને દૂધ પણ ઉભરાઈ રહ્યું છે, માટે ચાલ મારા માતૃશ્રી નું કામ હું જ પૂરું કરું અને ઉપર થી દેહ ઉતારું. બોલો રામા પીરકી. હે ચોડે વિનળ દે વાત વધાયું દાસી હાલિયા રે દાસી દાસી આવ્યા રે આવી પુત્ર વધાયું દેવા Yeah.
ખુશીનો ગરીબો ને દાન આપો અને હા આ દાસી ને દક્ષિણા આપી અને વિદાય કરો જેવી તમારી આજ્ઞા રાજ્યમાંથી આપ પંડિતજી ને બોલાવો જય તમારી આજ્ઞા બીજા પુત્ર નું પ્રાગટ્ય થયું છે તો તેમની રાશિ જોઈ અને એમનું નામકરણ કરવાનું છે માટે એમની રાશિ જો અવશ્ય મહારાજ આજ પેલી રે પોથી ના પેલી
બાપુ કુવાના નામ આવી ગયા છે. વિક્રમ સંવત 1309 મહાસુદ બીજ અને ગુરુવાર સંધ્યાકાળે બાળકનું પ્રાગટ્ય થયું છે તેની રાશિ તુલા છે. એ માટે ર ત એ અક્ષરો પરથી નામ પાડવું, તેમનું નામ વિરમદેવજી રાખ્યું. હા અવશ્ય પંડિતજી, એમનું નામ આપણે રામદેવ એવું રાખશું. અવશ્ય મહારાજ, હવે 10 રૂપિયા દે, 10 રૂપિયામાં પંડિત નું ઘર હાલે ખરું.